मॉर्निंग स्टूडेंट, केम छो बधा? मजा में ने? असली विद्या मंदिर में आप सर्वनु स्वागत छे। आज आपणे प्रकरण 11 मापनमां स्वाध्याय 11.1 समझीशुं। अगाउ आपणे जे समझाता परिमिति के जे अगाउनुं हतुं ए आपणे अगाउना विडियोमां तमने बराबर समझाई गयुं हशे। तमे बधाय सूत्रो पण बराबर नोंधी लीधा हशे अने पाठ पण करी लीधा हशे। आजे आपणे अहीं करशुं प्रकरण 11 नो स्वाध्याय 11.1 बराबर छे। तो जुओ एमां तमे 11.1 नो दाखला नंबर पहेलो जुओ। અહીં આકૃતિમાં એક ચોરસ અને એક લંબચોરસ ખેતરના માપ સાથે આપેલા છે। આ બંને ખેતરોની પરિમિતિ સમાન છે। ક્યાં ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે? તો જુઓ તમને બે ખેતર આપેલા છે, બરાબર છે? તો પ્રથમ તો આપણે બંને ખેતરનું ક્ષેત્રફળ શોધશું। પ્રથમ આમાં શું છે, પરિમિતિ આપેલી છે। તો પ્રથમ આપણે ચોરસ ખેતરનું છે ને પહેલા પરિમિતિ અને ક્ષેત્રફળ બંને શોધીશું। તો પહેલું દાખલા નંબર 1 માં એમાં લખવાનું તમારે ચોરસ ખેતરની परिमिति बराबर लंबाई गुणिया लंबाई, बराबर छे। अथवा एनी परिमिति नु सूत्र शू छे? सॉरी, एनी परिमिति नु सूत्र आवशे 4 गुणिया बाजू नु माप। તો અહીંયા આપણે 4 ગુણ્યા બાજુનું માપ કેટલું આપેલું છે? તો કે 60 મીટર। તો અહીં આપણે લખશું 60 મીટર એટલે 240 મીટર, બરાબર છે? અહીં તમારે 240 મીટરનું મળશે। હવે આ મળી પરિમિતિ, હવે આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે બાજુ ગુણ્યા બાજુ, બાજુ ગુણ્યા બાજુ। હવે બાજુનું માપ કેટલું આપેલું છે? 60। તો અહીં આપણે લખી શકીએ 60 મીટર ગુણ્યા 60 મીટર, તો ચડે છે 36 અને આ બંને મીટર અને અહીં આવશે મીટરનું સ્ક્વેર। આ આવ્યું ચોરસનું, ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ। હવે આપણે લંબ ચોરસની પરિમિતિ અને તેનું ક્ષેત્રફળ શોધશું, બરાબર છે? તો લંબ ચોરસની પરિમિતિ બરાબર ચોરસ ખેતરની પરિમિતિ એમ તમને કીધેલું છે, બરાબર છે? તો આપણે અહીં લખી શકીએ, આ તમારા બધાને નોંધાયું હશે, આને હું કાઢી નાખું છું। લંબ ચોરસની પરિમિતિ બરાબર અહીં તમને ચોરસની પરિમિતિ, હવે લંબચોરસની પરિમિતિનું અહીં આપણે સૂત્ર લખવાનું છે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ
વત્તા પહોળાઈ અને અનુક્ષેપાની ચોરસની પરિમિતિ કેટલી આવી હતી તો કે 240 મીટર. હવે અહીં આપણે કહીએ તેથી બે કૌંસમાં કેટલી લંબાઈ પહોળાઈ આપેલી છે તો પહોળાઈ શોધવાની છે, લંબાઈ છે એ 80 આપેલી છે. તો 80 મીટર વત્તા પહોળાઈ બરાબર 240 મીટર. હવે જો અહીંયા જે બે છે એ ગુણાકારમાં છે તો આપણે બે ને છે તો અહીંયા ભાગાકારમાં એટલે કે 240 ના છેદમાં લઈ જશું તો અહીંયા આપણે લખશું 80 મીટર વત્તા પહોળાઈ બરાબર 240 ના છેદમાં 2. આને ઉડાડી એટલે તમને ખબર જ છે 120. તો અહીંયા આવશે 80 મીટર વત્તા પહોળાઈ બરાબર 120 મીટર. હવે આ વત્તા છે તો એને આપણે આ બાજુ લઈ જાય તો શું થશે, ઓછા. તો પહોળાઈ બરાબર 120 ઓછા 80 એટલે અહીં આવશે 40 બરાબર છે. તો લંબચોરસની પરિમિતિ 240 લેવા માટે લંબાઈ 80 મીટર અને પહોળાઈ કેટલી જોશે તો કે 40 મીટર જોશે બરાબર છે. તો લંબચોરસ તમારે લખી શકો, તમે આ તમે નોંધી લેજો બરાબર છે. હવે આજે આ દાખલો ચાલુ છે, તમારે લખીશ નહીં. લંબચોરસની લંબ ચોરસ ખેતરની પહોળાઈ કેટલી આવી, પહોળાઈ 40 મીટર, લંબાઈ 80 મીટર. હવે આપણે એના પરથી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 80 મીટર ગુણ્યા 40 મીટર તો 3200 મીટર. બરાબર છે, 3200 મીટર આવે. હવે જુઓ, સોરી 3200 મીટર નું છે. હવે ચોરસ નું ક્ષેત્રફળ કેટલું આવ્યું હતું તો કે ચોરસ નું ક્ષેત્રફળ હતું 3600 મીટર નો સ્ક્વેર અને લંબચોરસ નું ક્ષેત્રફળ કેટલું આવ્યું, 3200 મીટર નો સ્ક્વેર. લંબ ચોરસ નું ક્ષેત્રફળ 3200 મીટર નો સ્ક્વેર. તો તમે કહી શકો કે આકૃતિ એ છે એનું ક્ષેત્રફળ વધારે છે બરાબર છે. હવે દાખલા નંબર 2 જુઓ કે શ્રીમતી કૌશિકનો આકૃતિમાં બતાવ્યા મુજબ માપનો ચોરસ પ્લોટ છે. તે પ્લોટના મધ્ય ભાગમાં મકાન બનાવે છે. મકાનને ફરતે બગીચો વિકસાવેલ છે. બગીચો વિકસાવવા ભાવ રૂપિયા 55 પ્રતિ ચોરસ મીટર હોય તો મકાનની ફરતે બગીચો વિકસાવવા માટે કેટલો ખર્ચ
थाय तो सौ प्रथम आपणे अहीं आखे आखा चोरस प्लॉट नू आपणे सौ प्रथम आपणे चोरस प्लॉट नू क्षेत्रफळ शोधशुं। बराबर छे? तो अहीं तमारे दाखला नंबर बे एमां तमारे सौ प्रथम आवशे तो चोरस प्लॉट नू क्षेत्रफळ बराबर लंबाई गुणिया लंबाई एटले के बाजू गुणिया बाजू बराबर। तो माप शू छे एनु तो के 25 मीटर छे तो बने नू लखशू आपणे 25 गुणिया 25 एटले के 625 मीटर नू स्क्वेर। बराबर छे? चोरस प्लॉट नू क्षेत्रफळ आव्यु। हवे चोरस प्लॉट मां लंब चोरस आकार नू मकान बनाव्यु छे तो हवे आपणे लंब चोरस मकान नी जग्या नू क्षेत्रफळ शोधीए। लंब चोरस चोरस मकान बनावानी जग्या नू क्षेत्रफळ बराबर लंबाई गुणिया पहोळाई। तो केटली लंबाई आपेली छे? तो के 20 અને 15 तो 20 ગુણ્યા 15 એટલે 15 × 300 મીટર સ્ક્વેર 300 મીટર સ્ક્વેર 625 મીટર સ્ક્વેર માંથી 300 મીટર સ્ક્વેર માંથી એ શું બનાવે છે? મકાન બનાવે છે। હવે બાંધકામ સિવાયના બાકીના ભાગમાં બગીચો કરવાનો છે તો આ બાંધકામ થશે આટલું। તો બાંધકામ સિવાયના ભાગમાં બગીચો બનાવવા તો આ બગીચાનું ક્ષેત્રફળ બરાબર બગીચાનું ક્ષેત્રફળ શું થશે? તો કે જે આ ક્ષેત્રફળ આવ્યું છે ને પ્લોટ નું ક્ષેત્રફળ એમાંથી મકાન નું ક્ષેત્રફળ બાદ કરશું। પ્લોટ નું ક્ષેત્રફળ ઓછા મકાન નું ક્ષેત્રફળ તો 625 મીટર સ્ક્વેર ઓછા 300 મીટર સ્ક્વેર એટલે કેટલું આવશે? તો કે 325 મીટર સ્ક્વેર। કેટલી જગ્યા વધે છે બગીચો બનાવવા માટે? 325 મીટર સ્ક્વેર। હવે આ લીધું, આ તમે ઉપર નોંધી લીધું હશે બરાબર છે? તો હવે એમાં તમને હવે શું કીધું છે કે એક પ્રતિ મીટરનો ખર્ચ બનાવવા એક મીટર બગીચો વિકસાવવાનો ખર્ચ 1 મીટર વર્ગ બગીચો
શિક્ષાવવાનો ખર્ચ કેટલો છે? 55 રૂપિયા. તો આપણે કેટલો વિકસાવવાનો છે? તો કે 325 મીટર વર્ગ બગીચો વિકસાવવાનો ખર્ચ કેટલો? તો 325 મીટર નો વર્ગ ગુણ્યા 55. તો તમારે બંનેનો તમે ગુણાકાર કરશો એટલે તમને જવાબ આવશે 17,800. 325 ગુણ્યા 17,825. 17,875 આવશે. કેટલો આવશે? 17,875 રૂપિયા. બરાબર છે? તો આ રીતે અહીં દાખલા નંબર 2 આપણે પૂરો કરીએ છીએ. હવે જુઓ દાખલા નંબર 3 છે ને, એ તમારે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે. એમાં બે અર્ધવર્તુળ છે, બરાબર છે? તો 7 મીટરના છે તો એના બે ભાગ પડશે અને લંબચોરસનું પણ તમારે કરવાનું છે. હવે દાખલા નંબર 4 છે એ જુઓ. કોઈ તળિયે લગાવવાની એક લાદીનો આકાર સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તેની પાયાની લંબાઈ 24 સેમી છે અને આનુષાંગિક ઊંચાઈ 10 સેમી છે. તો સૌપ્રથમ આપણે શું કરશું? અને ક્ષેત્રફળ શોધવાનું છે. તો પહેલા તો આપણે ચતુષ્કોણ લાદીનું ક્ષેત્રફળ શોધશું, બરાબર છે? અહીંયા આપણે દાખલા નંબર 3 છે એ તમે જાતે પ્રયત્ન કરજો, બરાબર છે? તમને આ ચેપ્ટર બરાબર સમજાઈ ગયું હશે અને તમારે વિડિયો છે આ, એને તમારે બરાબર પહેલેથી છેલ્લે સુધી જોવાનું છે. દાખલા નંબર 4. તો પહેલા આપણે ચતુષ્કોણ લાદીનું ક્ષેત્રફળ બરાબર શું થશે? બાજુ ગુણ્યા બાજુ, પાયો ગુણ્યા આનુષંગિક ઊંચાઈ. પાયો ગુણ્યા આનુષંગિક ઊંચાઈ. પાયો કેટલો છે? પાયો 24 સેમી છે અને ઊંચાઈ છે 10 સેમી છે. તો 24 ગુણ્યા 10 એટલે 240. ચોવીસ ના છેદમાં 100 અને 10 ના 100 અહીં 100 સેમી માટે કરવાનું છે એટલે 24 ના છેદમાં 100 ગુણ્યા 10 ના છેદમાં 100 એટલે મીંડું જશે એટલે 24 ના છેદમાં 1000. આ રીતની તમારે ક્ષેત્રફળ મળશે. હવે ભોયતળિયાનું ક્ષેત્રફળ 1080 આપી દીધેલું છે તો આપણે અહીં લખી શકીએ ભોયતળિયાનું ક્ષેત્રફળ બરાબર ચોટાડવાનો ખર્ચ કરવાનો છે તો
बोले तड़ियानू क्षेत्रफल छेद मा लागीनू क्षेत्रफल तो केटलू आपेलू छे 1080 एना छेद मा 24 ना छेद मा 1000 હવે આ 24 ના છેદમાં 1000 છે ને આની સાથે આપણે ગુણાકારમાં આવી જશે તો 1080 ગુણ્યા 1000 છેદમાં 24 હવે તમે આને ઉડાડો એટલે 24 ને 1000 આઠ વડે તમે બધું કરશો ગુણાકારને બધું તો 45000 લાગી તમને 45 ફ્રૂટ્સ એટલે 45000 લાગીની જરૂર પડશે બરાબર છે 45000 લાદી જોઈશે હવે જુઓ એના પછીનો દાખલા નંબર 5 છે તો એ તમે છે ને એ જાતે કરજો કારણ કે એવો દાખલો મેં તમને અગાઉ કરાવ્યો છે બરાબર છે તો એ દાખલો તમે જાતે પ્રયત્ન કરજો બરાબર છે અહીં આપણે સ્વાધ્યાય 11.1 પૂરો કરીએ છીએ બરાબર છે તો આ સ્વાધ્યાય તમને બરાબર આવડી ગયું હશે અને તમારે આ વિડિયો આખે આખો પૂરેપૂરો જોવાનો છે બરાબર છે અને જોયા પછી જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તમારે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ જેથી તમને બીજા વિડિયો પણ જોવા મળે